नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपनुं स्वागत करूँ छूँ। आपणे पाठ 16 उदारीकरण वैश्वीकरण अभ्यास करी रह्या छे, जेमां आपणे खानगीकरण पॉइंट लेवानो छे। खानगीकरण नो अर्थ एवो थाय कि राज्य हस्तकना औद्योगिक एकमोनी मालिकी अथवा संचालन खानगी क्षेत्रने सौंपवानी प्रक्रिया। मित्रों, मालिकीना चार प्रकार छे। जाहिर साहस जो सरकारी मालिकी धरावे छे, खानगी साहस जे प्रजानी के व्यक्तिगत मालिकी होई शके छे, संयुक्त साहस जे जाहिर साहस अने खानगी साहस बन्ने साथे मळीने बराबर जे एकमनी स्थापना करे छे ने संयुक्त साहस कहेवामां आवे छे, अने चोथुं छे सहकारी मंडळी अथवा तो सहकारी साहस। ओके, हवे अहींया शुं कह्युं छे, सरकारी मालिकीना जे उद्योगो छे एने आपणे जाहिर साहस कहीए छीए। तो राज्य सरकार अथवा तो केंद्र सरकार, राज्य एटले सरकार प्रमाणे तो सरकार ना हाथ हेठळ जे उद्योगो छे ए उद्योगोनी मालिकी अथवा एनुं संचालन कोने सोंपवानुं, खानगी क्षेत्रने सोंपवानी प्रक्रिया। जो आपणे उदारीकरणनी अंदर वात करी हती, बराबर छे ने, के विश्वनी अंदर दुनिया खानगीकरण अपनावाना कारणे दुनियाना अनेक देशोनो विकास थयो, बराबर छे। એટલે છેવટે આપણી સરકાર દ્વારા પણ આ ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવે છે। હવે એ માટે શું થયું છે કે જે આ જે પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા બે રીતે થાય। ખાનગીકરણની પ્રક્રિયા બે રીતે થાય। એક, જાહેર સાહસ માટે જે અનામત ઉદ્યોગો એકમો રાખ્યા હતા એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે। પ્રતિ ધ્યાન આપજો, સરકારે જાહેર સાહસ માટે જે ઉદ્યોગો અનામત રાખ્યા હતા એ ઉદ્યોગોને ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યું। અને બીજું, જે ઉદ્યોગોની જે કંપનીઓની માલિકી સરકારના હાથમાં છે અત્યારે હાલમાં, બરાબર છે, તો સરકાર એની માલિકી પોતાની પાસે રાખે, બરાબર, અને એનું સંચાલન જે માલિકી પોતાની પાસે રાખે એનું સંચાલન, એનું મેનેજમેન્ટ, એનું હેન્ડલિંગ એ ખાનગી કંપનીઓને સોંપવામાં આવે। અને બીજું, અથવા તો સરકાર સંચાલન પોતાની પાસે રાખે અને એની જે માલિકી છે ખાનગી વિભાગને સોંપે। તો આવી રીતે ખાનગીકરણ બે રીતે થઈ શકે છે। ટૂંકમાં આપણે યાદ રાખવાનું, ખાનગીકરણનો અર્થ એવો થાય કે સરકારના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો ખાનગી ક્ષેત્રોને સોંપવાની પ્રક્રિયા। બે રીતે, એક તો માલિકી સરકાર પોતાની પાસે રાખે તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપે, સંચાલન પોતાની પાસે રાખે તો પછી માલિકી ખાનગી ક્ષેત્રને સોંપે। તો આવી રીતે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો થયા અને જેના કારણે આપણા દેશમાં 1991થી ખાનગીકરણની પ્રક્રિયાને ખૂબ જ વેગ મળ્યો છે। હવે આટલા વર્ષોના સમયગાળા દરમિયાન, 30 વર્ષ, આ 30 વર્ષના સમયગાળા દરમિયાન આ ખાનગીકરણની કઈ કઈ અસરો આપણને જોવા મળે છે, તો જેમાં એ અસરોમાં લાભ અને ગેરલાભ, જ્યારે અસરો આવે ત્યારે આપણે લાભ અને ગેરલાભ યાદ રાખવાનું। તો તમે જો, 3 લાભ છે, 3 ગેરલાભ છે। હવે લાભ જે છે એમાં પહેલો લાભ આપણે જોઈએ તો ખાનગીકરણ થવાના કારણે ખાનગી ક્ષેત્રોની સંખ્યામાં વધારો થયો, એટલે એની ઉત્પાદકીય એકમોની સંખ્યામાં પણ વધારો થયો। જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકીય એકમો છે એની સંખ્યા પણ વધી છે। બીજું, ખાનગીકરણના કારણે મૂડીભાગ અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો થયો, બરાબર છે, અહીંયા ઉત્પાદનમાં વધારો થયો, સોરી માફ, અહીંયા ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો તો ઉત્પાદનમાં વધારો થયો, સ્વાભાવિક છે ને, એકમોની સંખ્યા વધે તો ઉત્પાદન વધે, એટલે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો। અને સાથે સાથે ખાનગીકરણ થવાના કારણે જાહેર સાહસ, એ જાહેર સાહસોના જે જાહેર એકમો હતા એ એકમોની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે। તો આ 3 એના લાભ છે। હવે એના 3 ગેરલાભની વાત કરીએ તો પહેલો ગેરલાભ એ છે કે ખાનગીકરણ થયું પણ ખાનગીકરણ થવાના કારણે સત્તાનું કેન્દ્રીકરણ થયું, એ સત્તાના કેન્દ્રીકરણ જે થયું છે અને એ થવાના કારણે ઇજારાશાહીને વેગ મળ્યો છે, એટલે કેન્દ્રીકરણને આપણે અટકાવી શક્યા નથી અને એના કારણે ઇજારાશાહીને વેગ મળ્યો છે, બરાબર છે। બીજો ગેરલાભ છે કે ખાનગીકરણ થવાના કારણે ફક્ત ને માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો, એટલે નાના ઉદ્યોગોનો જે રીતે વિકાસ થવો જોઈએ એ યોગ્ય રીતે વિકાસ થઈ શક્યો નથી। એટલે આમ બીજી રીતે જોઈએ તો નાના ઉદ્યોગો
વિકાસ અટકી ગયો અથવા તો જે ઝડપથી એ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી. અને ત્રીજું, ખાનગીકરણના કારણે ભાવો જે તે વસ્તુના ભાવો અંકુશમાં રહ્યા નથી, અને ભાવો અંકુશમાં ન રહેવાથી ભાવ વધારાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. ફરીથી આપણે રિપીટ કરીએ છીએ, ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક એકમોની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રોને સોંપવાની પ્રક્રિયા. બે રીતે થાય, એક જાહેર ક્ષેત્રના સરકાર દ્વારા જાહેર ક્ષેત્ર માટે જે અનામત ઉદ્યોગો રાખવામાં આવ્યા હતા એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે, અને બીજું સરકાર પોતાની પાસેની માલિકી રાખે તો સંચાલન ખાનગી ક્ષેત્રોને સોંપે, અને સંચાલન પોતાની પાસે રાખે તો માલિકી ખાનગી ક્ષેત્રોને સોંપે. આગળના વિડીયોમાં આપણે આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણનો અભ્યાસ કર્યો છે. હવે એના પછી આપણે વાત કરવાની છે વૈશ્વિકીકરણની. હવે વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકીકરણનો અર્થ થાય છે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ફરીથી ધ્યાન આપજો મિત્રો, દેશના અર્થતંત્રને એટલે આપણા દેશનું જે અર્થતંત્ર છે એના એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એટલે વિશ્વના પ્રવાહમાં વળવાની પ્રક્રિયા, જેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. મિત્રો, વૈશ્વિકીકરણ જે છે એનો મુખ્ય હેતુ તો એ છે કે સમગ્ર વિશ્વના જે દેશો છે એ દેશો વ્યાપારના માધ્યમ દ્વારા પરસ્પર એકબીજાની નજીક આવે, એકબીજાને સહકાર આપે, અને એનાથી સમગ્ર વિશ્વના તમામ દેશોનો ઉત્કર્ષ અને વિકાસ થાય, માનવ જાતનું કલ્યાણ થાય. હવે જેના દ્વારા વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ દરેક દેશને સરળતાથી મળી શકે, આજે આપણે જોઈએ છીએ, બરોબર છે? તો દુનિયાના કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ આપણને સરળતાથી મળે છે, વસ્તુ હોય, પદાર્થ હોય, ટેકનોલોજી હોય, જે કંઈ છે તે. પણ જ્યારે આપણે નવી આર્થિક નીતિની જે વાત કરી હતી, તો 1991ની જે વાત કરી, હવે એની પહેલાં પરિસ્થિતિ એવી હતી કે દુનિયાના જે વિકસિત દેશો છે અથવા તો અન્ય દેશો છે એ દેશોમાં જે વસ્તુનું ઉત્પાદન થતું એ વસ્તુઓ આપણે મેળવી શકતા નહોતા, એટલે જેના કારણે આપણું જીવન ખૂબ જ જટિલ કહી શકાય એવું હતું. આજે આપણું જીવન ધોરણ છે એ સરળ છે, અને એ દરેક વ્યક્તિનું જીવન ધોરણ સરળ બને, દરેક વ્યક્તિ ઊંચામાં ઊંચું જીવન ધોરણ જીવી શકે, દરેક વ્યક્તિને સારામાં સારી આવક પ્રાપ્ત થાય, એ માટેનો મુખ્ય હેતુ છે વૈશ્વિકીકરણનો મિત્રો. અને એ માટે એને કયું સાધન અપનાવ્યું છે? વ્યાપાર, બરાબર છે? હવે એના મુખ્ય સુધારાઓની અંદર જોઈએ તો આપણે યાદ રાખવાનું છે VMPS. એનો અર્થ એવો થાય, વી એટલે કે વ્યાપાર, દુનિયાના તમામ દેશો વચ્ચેના પરસ્પરના વ્યાપારના અવરોધો દૂર કરવા, જો બરાબર છે, દુનિયાના તમામ દેશો પોતપોતાના જે વ્યાપાર છે વ્યાપારને લગતા અંકુશો, નિયંત્રણો જે કે છે દૂર કરી દેશે તો ઓટોમેટિક દુનિયાના તમામ દેશો પરસ્પર આપલે કરી શકશે, લે વેચ કરી શકે છે. બીજું છે એમ એટલે મૂડી, દુનિયાના તમામ દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું, કેમ કે જે ગરીબ દેશો છે, જે વિકાસશીલ દેશો છે, હવે એ દેશો મૂડીના અભાવના કારણે ઉદ્યોગો સ્થાપી શકતા નથી, બરાબર છે? પણ એમને જો સરળતાથી મૂડી મળી શકે અથવા તો જે વિકસિત દેશો છે, વિકસિત દેશો ત્યાં પોતાનું મૂડી રોકાણ કરે, બરાબર છે, અને એના કારણે દેશોમાં નવા નવા ઉદ્યોગો સ્થપાય, અને ઉદ્યોગો સ્થપાવાના કારણે લોકોને રોજગારી મળશે, જે તે દેશમાં જે તે વસ્તુનું ઉત્પાદન થશે એ વસ્તુઓ લોકોને સરળતાથી મળવા લાગશે, અને એના કારણે વેચાણ પણ વધશે, વિદેશી હૂંડિયામણ પણ વધશે, આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે. મિત્રો, આમ દુનિયાના દેશો વચ્ચે પરસ્પર મૂડીની મુક્ત હેરફેર થવી, હવે એ માટે ટેકનોલોજીની પણ જરૂર છે. ટેક્ટી એટલે ટેકનોલોજી. તો અત્યાર સુધી એવી પરિસ્થિતિ 1991 પહેલાં એવી પરિસ્થિતિ હતી કે દરેક દેશ પોતાની ટેકનોલોજી છે એ સિક્રેટ રાખે, એટલે જેથી કરીને દુનિયાના વેપાર ઉપર એનો એક પ્રભાવ આવે, જે આપણે ગઈ વખતે ગયા વિડીયોમાં ઇજારાશાહી શબ્દનો ઉપયોગ કર્યો હતો મિત્રો, બરાબર છે? તો એવી રીતે એ ઇજારો જે છે એ ઇજારો એ ત્યાં જોવા મળે, અને વેપાર દ્વારા દુનિયાના દેશોને પોતાના અંકુશમાં રાખી શકે. તો એ માટે ટેકનોલોજીની
હેરફેર ઉપરના અવરોધો દૂર કરવા અને સીધી વાત છે શ્રમ શ્રમ પણ હેરફેર મુક્ત બનાવવું તો વૈશ્વિકીકરણ દ્વારા સૌથી પહેલા તો આ ચાર સુધારાઓ અપનાવવામાં આવ્યા બરોબર છે લાવવામાં આવ્યા એટલે કે જે દેશ આ નવી ઔદ્યોગિક નીતિ અપનાવે એ દેશે આ ચાર પ્રકારના સુધારા કરવા જેથી કરીને પરસ્પર વેપાર સમૃદ્ધ બની શકે હવે આમ વૈશ્વિકીકરણથી આપણા દેશને કયા કયા લાભ થયા છે અને કયા કયા ગેરલાભ થયા છે જેને વૈશ્વિકીકરણની અસરો કહીએ છીએ તો આપણને આ ત્રણ લાભ અને ત્રણ ગેરલાભ આપવામાં આવે છે સમજો ત્રણે ત્રણ પરસ્પર એકબીજાના વિરોધી છે બરાબર લાભ આવશે તો ઓટોમેટિક તમને ગેરલાભ આવશે કેવી રીતે સમજો પહેલો લાભ કે વૈશ્વિકીકરણ દ્વારા ભારતમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું બરોબર છે એટલે આપણા દેશની અંદર અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્થપાઈ છે જેને વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે એને વધુને વધુ પ્રોત્સાહન મળ્યું જેના કારણે આપણા દેશની અંદર મેં તમને કહ્યું અનેક નવા નવા ઉદ્યોગો સ્થપાય પેલા લોકોએ મૂડીરોકાણ કર્યું અથવા તો અહીંના આપણા જે ઔદ્યોગિક એકમો હતા એમને એમાં એમણે પાર્ટનરશીપ કરી અથવા આર્થિક રીતે મદદ કરી ઓકે બીજું વૈશ્વિકીકરણના કારણે વિકસિત દેશોની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ હવે આપણને સરળતાથી મળવા લાગી છે મેં તમને હમણાં આજે આપણે ઓનલાઈન કોઈ પણ દેશમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી શકીએ છીએ મિત્રો એનું કારણ શું છે વૈશ્વિકીકરણ તો આજે દુનિયાના કોઈ પણ દેશમાં ઉત્પાદિત થતી વસ્તુ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ એ દેશ વિકસિત હોય વિકાસશીલ હોય કોઈ પણ હોય એટલે વિકસિત દેશોમાંથી જે વસ્તુઓ છે વૈશ્વિકીકરણના કારણે આપણા દેશના લોકોને સરળતાથી મળવા લાગી છે અને ત્રીજું છે કે વૈશ્વિકીકરણના કારણે જે વિકાસશીલ દેશો છે જે ગરીબ અને પછાત દેશો છે એ દેશોને વેપાર માટે આંતરરાષ્ટ્રીય હરીફાઈ બરોબર કેમ કે હવે વૈશ્વિકીકરણના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર બની ગયો હવે આંતરરાષ્ટ્રીય વેપાર બન્યો તો હરીફાઈ પણ કેવી ગણાય આંતરરાષ્ટ્રીય ગણે તો આ વૈશ્વિકીકરણના કારણે વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મેળવી શક્યા છે પ્રાપ્ત કરી શક્યા છે અને ધીમે ધીમે મજબૂત બની રહ્યા છે બરોબર છે તો આ ત્રણ લાભ એક વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું હવે વિદેશી મૂડીરોકાણ વધ્યું પણ એની સાથે સાથે વિકસિત દેશોની ચીજ વસ્તુઓ પણ આપણને સરળતાથી મળવા લાગી આપણે વિશ્વના બજારમાં આપણે વિશ્વના બજાર સાથે જોડાયા જેના કારણે એ હરીફાઈનો સામનો કરવા માટેની શક્તિ આપણને પ્રાપ્ત થઈ હવે એની સામે એના ત્રણ ગેરલાભ છે હવે જો સમજો જો વિદેશી મૂડીરોકાણ વધે સમજો વિદેશી આવક વિદેશી મૂડીરોકાણ વધે તો એનાથી આપણા દેશમાં જે મૂળ સમસ્યાઓ છે પાયાની સમસ્યાઓ છે ગરીબી અને બેરોજગારી આ દૂર થવી જોઈએ પણ એ શું કહ્યું છે કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા જોઈએ તેટલી હલ કરવામાં આપણને સફળતા મળી નથી આ એનો ગેરલાભ વૈશ્વિકીકરણથી લાભ 100% થાય પણ એની સામે જે ગરીબી અને બેરોજગારી સમસ્યાઓ જે દૂર થવી જોઈએ જે પ્રમાણમાં દૂર થવી જોઈએ એમાં આપણને બરોબર વધુ પડતી સફળતા પ્રાપ્ત થઈ નથી એક એટલે મૂડી રોકાણ આપ્યું પણ એનાથી ગરીબી અને બેરોજગારી દૂર ના થઈ ઓકે જો કોન્ટ્રાસ્ટ બરોબર બીજું વિકસિત દેશોની ચીજ વસ્તુઓ સરળતાથી મળે હવે એટલે એનો જે આયાત વધે બરોબર છે પણ એના કારણે આપણા દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ અને એની નિકાસમાં વધારો થવો જોઈએ તો આપણી આવક વધે બરોબર છે ને તો અહીંયા શું લખ્યું કે નિકાસ વૃદ્ધિના લાભ નિકાસ વેપાર છે નિકાસ વેપારમાં વધારો થવો એનાથી આપણને જે લાભ મળવા જોઈએ એ લાભ પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી મળ્યો એટલે એનો અર્થ એ થયો કે આપણી આયાત વધી અને નિકાસ ઘટી છે અને ત્રીજું કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈનો સામનો ભલે કરી શકે પરંતુ વૈશ્વિકીકરણથી આપણા દેશમાં ફક્ત ને માત્ર મોટા ઉદ્યોગોને વધુને વધુ લાભ મળ્યા છે નાના ઉદ્યોગોને એ લાભ મળી શક્યા નથી જેના કારણે આપણા દેશમાં નાના ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી તો આ ત્રણ લાભ છે આ ત્રણ ગેરલાભ છે પછીનો આપણો પોઈન્ટ છે વિશ્વ વેપાર સંગઠન જેને WTO તરીકે ઓળખવામાં આવે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા કરવામાં આવ્યું અને આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ નામનો દેશ છે એના જીનીવા શહેરમાં આવેલું છે હવે એનું નામ જ
विश्व व्यापार संगठन बराबर छे, એટલે એના દ્વારા જ આપણે એનો મૂળ હેતુ શું છે સમજી શકીએ છીએ મિત્રો, કે દુનિયાના તમામ દેશોનો વ્યાપાર છે મજબૂત બને સમૃદ્ધ બને એ માટે આ સંગઠનની સ્થાપના થઈ છે। હવે એના ધ્યેયની વાત કરીએ તો આપણે એના ચાર ધ્યેયો આપ્યા છે બરાબર છે, કે એનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો પહેલું છે કે વિશ્વ વ્યાપારના અવરોધો દૂર કરવા, કોણે કરવાના, તો આ સંસ્થાના જેટલા સભ્યો છે એ તમામ સભ્યોએ વિશ્વ વ્યાપાર માટેના જેટલા અવરોધો હોય એ તમામ અવરોધો એમને દૂર કરવાના, જેથી કરીને દુનિયાના તમામ દેશોનો વ્યાપાર સરળ બની શકે। બીજું, દુનિયાના દરેક દેશોએ પોતાના ઉદ્યોગોને જે સંરક્ષણ આપવામાં આવેલું છે એ સંરક્ષણ પણ દૂર કરવું, એટલે પોતાની જે ઔદ્યોગિક નીતિઓ જે છે બરાબર છે, કેટલીક મર્યાદાને ધ્યાનમાં રાખીને જે નીતિઓ ઘડવામાં આવી હોય અને એવી રીતે જે તે ઉદ્યોગોને જે સંરક્ષણ આપવામાં આવેલું હોય એ સંરક્ષણ પણ દૂર કરવું, દરેક દેશોએ ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું મિત્રો। ત્રીજું છે, વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું। એક આ વિશ્વ વેપાર નીતિ છે વૈશ્વિકીકરણ, અને દરેક દેશની પોતાની આર્થિક નીતિ, આ બંને વચ્ચે સુમેળ સધાય એવા પ્રયાસો કરવા। અને ચોથું, હવે સ્વાભાવિક છે કે આટલો આંતરરાષ્ટ્રીય વેપાર થાય તો એ માટે ઝઘડાઓ પણ, નાના મોટા ઝઘડાઓ તો થાય, આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઘર હોય તો વાસણ ખખડે, તો સ્વાભાવિક છે કે દુનિયાના આટલા બધા દેશો સાથે મળીને વેપાર કરશે તો ક્યાંય ને ક્યાંય ઝઘડાના પ્રશ્નો ઊભા થશે, તો સાહેબ આ વિશ્વ વેપાર સંગઠન દ્વારા એ વેપારી ઝઘડાઓનું નિવારણ કરે છે। તો આના મુખ્ય ચાર ધ્યેય છે, એ ધ્યેય છે એની સામે ચાર કાર્યો પણ છે બરાબર છે। તો આ ધ્યેયને સફળ બનાવવા માટે વિશ્વ વેપાર સંગઠન કયા કયા કામ કરે છે એની વાત કરીએ। પહેલું છે કે વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટેના કરારો તૈયાર કરાય, કેમ કે દુનિયાના આટલા બધા દેશો, બહુરાષ્ટ્રીય વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, દુનિયાના અનેક દેશો સાથે મળીને વેપાર કરતા હોય તો સ્વાભાવિક છે એક કરારો તૈયાર કરવા જોઈએ, માટેનું એક માળખું તૈયાર કરવું જોઈએ, અને પછી એ કરારો છે એનો અમલ કરાવવો જોઈએ। એટલે પહેલું કામ એ શું કરે છે કે આંતરરાષ્ટ્રીય વેપારો છે એ આંતરરાષ્ટ્રીય વેપારો માટેના કરારો તૈયાર કરે છે, માટેનું માળખું તૈયાર કરે છે, અને પછી એ કરારોનો અમલ દુનિયાના જેટલા દેશો એમાં જોડાયેલા છે દરેક દેશો એ કરારોનો અમલ કરે બરાબર એવા પ્રયાસો કરે છે। બીજું, વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવે છે, અને ફોરમનો અર્થ ચર્ચા માટેનું સ્થાન, દુનિયાના તમામ દેશો વચ્ચેનો વેપાર જે છે એ વેપાર સરળ બને ઝડપી બને એ માટે ચર્ચા વિચારણા અને વાટાઘાટો પણ કરે છે, એટલે એ માટેની કામગીરી એટલે ફોરમ તરીકેનું બરાબર મધ્યસ્થી તરીકેનું કામ કરે છે। ત્રીજું, દુનિયાના તમામ દેશો વિશ્વ વેપાર સંગઠન દુનિયાના તમામ દેશો વચ્ચે ભેદભાવ વિના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે, એટલે ભેદભાવ રાખતી નથી, કોઈ દેશ નાનો છે મોટો છે ધનિક છે ગરીબ છે એવા કોઈ ભેદભાવ નહીં મિત્રો બરાબર। એના બદલે દુનિયાના દરેક દેશ સતત એવા પ્રયાસો કરે કે જેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને વધુ ને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થાય એ માટે એ કામગીરી હાથ ધરે છે। અને છેલ્લું છે કે જુદા જુદા દેશો પોતાની જે રાષ્ટ્રીય નીતિ છે બરાબર છે, દરેક દેશની પોતાની અલગ અલગ રાષ્ટ્રીય નીતિ હોય, તો વિશ્વ વેપાર સંગઠન છે એ રાષ્ટ્રીય નીતિ છે એનું અવલોકન કરે છે, અને એ રાષ્ટ્રીય નીતિ આંતરરાષ્ટ્રીય વેપાર ના વધારા માટે ક્યાં ક્યાં નડતરરૂપ છે અવરોધરૂપ છે બરાબર, એટલે એનું અવલોકન કરે છે, અને પછી દરેક દેશને એમાં જરૂરી સુધારા વધારા કરવા આપવા બરાબર કરવાનું સૂચન પણ કરે છે। તો આજે આમ આપણે એક વૈશ્વિકીકરણનો પોઈન્ટ લીધો છે અને બીજો વિશ્વ વેપાર સંગઠનનો પોઈન્ટ લીધો છે બરાબર છે। આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણે નવા પોઈન્ટ સાથે આપણે મળીશું।